આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી. અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા નહીવત. 22મી થી 30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની શક્યતા. ગુજરાતમાં 80% વિસ્તારમાં રહેશે વરસાદી માહોલ. અરબસાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. ઓગસ્ટના એન્ડમાં અતિવૃષ્ટિના એંધાણ. આજથી મગા નક્ષત્રનો પ્રારંભ. મગા નક્ષત્રનું વાહન ઘોડો હોવાથી મેઘરાજા ગાજવીજ સાથે કરશે તોફાની બેટિંગ. આ સમયગાળા દરમિયાન વરસેલું વરસાદી પાણી ગણાય છે વરદાન સમાન. ભાદરવા મહિનામાં મેઘરાજા ભૂકા બોલાવશે. ચંદ્ર ફરતે બનેલા કુંડાળાએ આપ્યા સારા વરસાદના સંકેત. 2 થી 7 ઇંચ વરસાદ વરસવાની રમણીક વામજાએ કરી આગાહી. રક્ષાબંધનમાં ભારે વરસાદની આગાહી. 16 થી 22 ઓગસ્ટ સુધીમાં રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં સારા વરસાદની આગાહી. ભારે વરસાદ સાથે વધશે વરસાદનું જોર. અંબાલાલના મતે 2 વરસાદી સિસ્ટમ ગુજરાતની ધરતીથી તરસ છીપાવશે. 4 દિવસ બાદ 10 દિવસ સુધી વરસાદનું અનુમાન. ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે અંબાલાલ પટેલની આગાહી. 25 થી 30 ઓગસ્ટમાં ફરી એક વરસાદી રાઉન્ડ ગુજરાતને ગમરોડશે. બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનતા ગુજરાતના ભાગોમાં થઈ શકે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન. સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં સારો વરસાદ થશે. સપ્ટેમ્બર અંત સુધીમાં અમદાવાદમાં 25 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે. ઉત્તર ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજસ્થાનના કોટપુતલીમાં મેઘમહેર વચ્ચે તણાયો બાઇક ચાલક. ચંદેલ ધૂંધ નદીના ધસમસતા પ્રવાહ પુલ પર ફરી વળતા બાઇક ચાલકે ગુમાવ્યો હતો કાબુ. સ્થાનિકોએ દોડી આવી બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું. રાજસ્થાનના પાલીમાં નદીમાં બાઇક તણાયું. ભારે વરસાદના લીધે નદીએ તોફાની રૂપ ધારણ કરતા અનેક રસ્તા અને પુલ પાણીમાં ગરકાવ. બાઇક ચાલકે જીવનું જોખમ ખેડી રસ્તો પસાર કરતા તણાયું હતું બાઇક. સ્થાનિકોએ બાઇક ચાલકનો બચાવ્યો જીવ. રાજસ્થાનના લાલસોટમાં ભારે મેઘખાંગા. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તો નદી નાળા ડેમ છલકાતા જનજીવન પ્રભાવિત. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી રાજસ્થાનના લાલસોટનો મોરેલ ડેમ છલકાયો. ડેમમાં નવા નીર આવતા લોકો ડેમનો નજારો જોવા ઉમટ્યા. ડેમ છલકાવાનો અદભુત નજારો કેમેરામાં કેદ. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પર ગયેલા ધારાસભ્યની બેદરકારી. રાજસ્થાન દોસાના લાલસોટમાં ધારાસભ્યની કાર ધસમસતા પાણીમાં ફસાઈ. પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા સમયે ધસમસતા વહેણમાંથી પસાર થતી કાર કેમેરામાં કેદ. ઉત્તરપ્રદેશના ઝાંસીમાં પાણીના પ્રભાવમાં ફસાયો મોપેડ ચાલક. કોતવાલીમાં ભારે વરસાદ અને નાળાના પાણી પુલ પર ફરી વળ્યા. ધસમસતા પાણીના પ્રભાવમાં ફસાયેલા મોપેડ ચાલકને સ્થાનિકોએ બચાવ્યો. રાજસ્થાનના ટોંકમાં મેઘાના કહેર વચ્ચે લોકો જેસીબીના સહારે પુલ પર ધસમસતા પાણી ફરી વળતા લોકોએ અવરજવર કરવા જેસીબીનો લીધો સહારો. નદી નાળા છલકાતા અનેક ગામોનો સંપર્ક કપાયો. રાજસ્થાનમાં મેઘાનો કહેર યથાવત. બરાનમાં ભારે વરસાદના પગલે નદી નાળાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સમરાઈ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા અનેક ગામનો સંપર્ક કપાયો. લોકોને સતર્ક રહેવા માટે તંત્રએ આપી સૂચના. SDRFની ટીમ ખડે પગે. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં બનાસ નદી બની ગાંઠીતુર. ભારે વરસાદના પગલે નદીમાં નવા નીર આવતા બનાસ નદી પરનો પુલ 12 દિવસથી બંધ કરાયો. પુલ પર 4 ફૂટ જેટલા ધસમસતા પ્રવાહ વહેતા થતા અનેક ગામનો સંપર્ક કપાયો. રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે લોકો દોરડાના સહારે. નદીના ધસમસતા પ્રવાહમાં અટવાયા યુવકો. સમરાઈ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકો દોરડાના સહારે રસ્તો પસાર કરવા મજબૂર. SDRFની ટીમને તંત્રએ ખડે પગે રહેવા સૂચના આપી. રાજસ્થાનના કોટપુતલીમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. રહેણાંક વિસ્તારમાં ઘૂંટણસામાં પાણી ભરાયા. ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન. બનાસકાંઠાના પાલનપુરના સિલ્વર પાર્કમાં થોડા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના બની. 2 બાઇક સવાર મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ફરાર થયા. 2 બાઇક સવાર સીસીટીવીમાં કેદ થયા. રાજસ્થાનના કોટામાં લોખંડના સાધનોની ચોરી કરતા શખ્સો કેમેરામાં કેદ. 2 તસ્કરોએ ઉદ્યોગનગરની ફેક્ટરીમાં ચોરીને આપ્યો અંજામ. બ્રાઇટ એન્ટરપ્રાઇઝના કારખાનામાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ઝારખંડના જમશેદપુરમાં ચોર ટોળકીનો આતંક. ઘરની બારી તોડીને 5 તસ્કરો ઘરમાં ત્રાટક્યા. પરિવારના સભ્યો સૂતા રહ્યા અને તસ્કરો 6 લાખની રોકડની ચોરીને અંજામ આપીને ફરાર થયા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. દાહોદમાં વિદ્યાર્થીઓથી ભરેલી ગાડી પલટી. બાળકોને શાળાએ લઈ જતી ગાડી પલટી જતા દોડધામ. 1 વિદ્યાર્થી ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયો.
સુરતમાં સામે આવ્યા શોલે ફિલ્મ જેવા દ્રશ્યો. કિમ રેલવે ઓવરબ્રિજના લોખંડના ગડર પર વધુ એક યુવક ચડ્યો. જીવના જોખમે યુવક ઓવરબ્રિજ પર આરામ ફરમાવી રહ્યો હતો. જીઆરડી જવાનો યુવકને હેમખેમ નીચે ઉતારી તપાસ હાથ ધરી. ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરો બેફામ કારનો કાચ તોડી 1.5 લાખની ચોરી કરી ફરાર. સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી તપાસ. ધોરાજીમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ. ખેડૂતો ધરમના ધક્કા ખાવા મજબૂર. યુરિયા ખાતરના પૂરતા જથ્થા માટે ખેડૂતોએ કરી માંગ. રાજસ્થાનના કોટામાં પંપ હાઉસની પેનલમાં ઘૂસ્યો કોબરા સાપ. પેનલમાં કોબરા સાપ આવી ચડતા કર્મચારીઓમાં ભયનો માહોલ. ભારે જહેમત બાદ 2.5 ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ કરાતા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો. જામનગરમાં સોની વેપારી નીકળ્યો ધોધારો. 12 ગ્રાહકોનું 37.84 લાખનું સોનું લઈને વેપારી થયા છુમંતર. જૂનું સોનું આપી નવું બનાવવાની લાલચ આપીને સોની વેપારી આચરી છેતરપિંડી. કોલકાતામાં મેડિકલની વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડરની ઘટનાને લઈ સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા. ડોક્ટરો હડતાળ પર ઉતરતા દર્દીઓને પારાવાર મુશ્કેલીનો કરવો પડ્યો સામનો. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરનો વિરોધ. હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ, માત્ર ઇમરજન્સી સેવા ચાલુ. 1500 પૈકી માત્ર 750 ડોક્ટરો ઇમરજન્સી સેવા આપશે. ન્યાય નહીં મળે તો ત્યાં સુધી કામથી અડગા રહેવાની ચીમકી. કોલકાતા દુષ્કર્મ હત્યા કેસને લઈને મેડિકલ વિભાગના વિદ્યાર્થીઓનો વિરોધ. અમદાવાદની એલજી હોસ્પિટલના તબીબોએ રેલી યોજી કર્યો વિરોધ પ્રદર્શન. પીડિત પરિવારને ન્યાય આપવા માટે કરી ઉગ્ર માંગ. મહિલા તબીબોની સુરક્ષાને લઈને પણ કર્યા સવાલ. કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટરો સાથે બનેલી ઘટનાના પડઘા વલસાડમાં. વલસાડ મેડિકલ કોલેજ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો ઉતર્યા હડતાળ પર. ઇમરજન્સી સેવા ચાલુ રાખવાની ડોક્ટરોએ આપી ખાતરી. ગાંધીનગર જીએમઈઆરએસના ડીનનો વિવાદિત આદેશથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. મહિલા તબીબોને એકલા બહાર ન નીકળવા અપાયો આદેશ. પરિપત્ર બહાર પાડી પોલીસની કાર્યદક્ષતા પર ઉઠાવ્યા સવાલ. ગાંધીનગર જીએમઈઆરએસના ડીનના વિવાદિત આદેશ પર મહિલા ડોક્ટરનું નિવેદન. કહ્યું, મહિલા હોય તો શું થયું, અમારે ડરીને રહેવાનું, ઘરમાં બેસી રહેવું તે કોઈ ઉપાય નથી, મહિલાઓને પૂરતી સુરક્ષા આપવી જોઈએ. ગાંધીનગરમાં પણ રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર ઉતર્યા. પશ્ચિમ બંગાળના ડોક્ટરોની માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી તેમને સમર્થન આપવા તબીબોની ચીમકી. તબીબોએ ઓપીડી વોર્ડની સેવાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. જીમર્સના ડીનના વિવાદિત પરિપત્રને લઈ મહિલા તબીબો વિફર્યા. ન્યૂઝ 18 પર મહિલા તબીબોનું નિવેદન. કહ્યું, ખોટા નિવેદન આપ્યા વગર પહેલા મહિલાઓને સુરક્ષા આપો. પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલના ડોક્ટર્સે પ્રતિક ધરણા કરી કોલેજના ડીનને આપ્યું આવેદનપત્ર. કોલકાતાની દુષ્કર્મ પીડિત મહિલા તબીબના પરિવારને ન્યાય આપવા માંગ. પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ. હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ ઠપ. કોલકાતામાં જુનિયર ડોક્ટર પર થયેલ રેપ અને હત્યા મામલે રાજકોટ સિવિલના જુનિયર તબીબોનો વિરોધ. તબીબોએ અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરી. માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રખાઈ. સિવિલના પીઆરઓએ કહ્યું, હોસ્પિટલમાં પૂરતી સુવિધા. વડોદરામાં સયાજી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે તબીબોની હડતાળથી દર્દીઓની સારવારમાં મુશ્કેલી. મેડિકલ પ્રોફેસરની રજા રદ કરી ફરજ પર મુકાયા. ભાવનગરમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા. 400-500 રેસિડેન્ટ ડોક્ટરોએ કાળા કપડાં પહેરીને કર્યું વિરોધ પ્રદર્શન. કલકત્તામાં ડોક્ટર સાથે રેપ બાદ હત્યાની ઘટના બનતા ગુજરાતના ડોક્ટરોમાં પણ ભારે રોષ. અમદાવાદ સિવિલના ડોક્ટરો પણ હડતાળ પર ઉતર્યા. ઓપીડી સેવા બંધ થતા દર્દીઓને હાલાકી. બીજેએમસી તરફથી બીજા તબીબની કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા. નોન ક્લિનિક ડિપાર્ટમેન્ટના 55-60 જેટલા ડોક્ટરો વોર્ડ સારવારમાં જોડાયા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને દેશભરમાં 24 કલાકની હડતાળની જાહેરાત કરી. 17 ઓગસ્ટથી દેશભરમાં 24 કલાક સુધી તબીબોની હડતાળનું એલાન. હડતાળમાં ફક્ત ઇમરજન્સી સેવા જ ચાલુ રહેશે. કલકત્તા રેપકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું. ગુજરાત ભાજપે ટીએમસી પર કર્યા પ્રહાર. અપરાધીનો પોલીસ અને ટીએમસી નેતાઓ સાથે સંબંધ હોવાનો ગોપાલ અગ્રવાલનો દાવો. કહ્યું, ટીએમસીના ગુંડાઓને સંરક્ષણ અને પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. મેડિકલ કોલેજના પરિપત્ર બાબતે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા. કહ્યું, રાજ્યમાં સબ સલામતના દાવા હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે. પોલીસ તંત્ર અને કાયદો વ્યવસ્થાની બાબતે ચિંતા કરવાની જરૂર. રાજકોટમાં જુનિયર તબીબોની હડતાળથી દર્દીઓની પારાવાર મુશ્કેલી. અકસ્માતના દર્દીને હડતાળથી પડી ભારે હાલાકી. દર્દીના પરિવારના આંખોમાંથી વહ્યા આંસુ. 4 દિવસ પહેલા દાખલ કરેલા દર્દીને નથી મળી સારવાર.
દર્દીના પરિવારે ન્યૂઝ 18 પર જણાવી આપવીતી કહ્યું, અમારું કોઈ સાંભળતું જ નથી, અમદાવાદ જવાનું કહે છે પણ ફોર્મ ભરી નથી આપતા, ડોક્ટરો હડતાલ હોવાથી કોઈ જવાબ નથી આપતા. જૂનાગઢમાં સિવિલના તબીબ પર હુમલાનો વીડિયો વાયરલ, મારામારીની ઘટના બાદ તબીબોમાં જોવા મળ્યો હતો રોષ, દર્દીઓના મોત બાદ પરિવારજનોએ કર્યો હતો તબીબ પર હુમલો. તંત્રએ ડોક્ટરોની સલામતી તેમજ હુમલાખોરો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી. ડોક્ટરોએ હડતાલ મુલતવી રાખી ડોક્ટરો ફરજ પર હાજર થયા. પોલીસે 3 એસમોને રાઉન્ડઅપ કર્યા. હાઈકોર્ટની ફટકાર બાદ એએમસી જાગી. અમદાવાદમાં ગેરકાયદે ખડકાયેલી 14 ટ્રાવેલ્સની ઓફિસ સીલ કરાઈ. બહારના રાજ્યોની ટ્રાવેલ્સ બસો રોડ પર પાર્ક કરતા કાર્યવાહી. ગેરકાયદેસર બનાવેલા ઓટલા પણ દૂર કરાયા. કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીમાં ફરી વધારો. મોરબી કોર્ટે ગુનો નોંધવા કર્યો હુકમ. પાટીદાર સમાજની દીકરીઓ પર ટિપ્પણી મુદ્દે કરાઈ હતી અરજી. કુતિયાણાના એમએલએ કાંધલ જાડેજાની અરજી બાદ હાઈકોર્ટે પક્ષકારોને પાઠવી નોટિસ. પાલિકામાં સરકારી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ. ગીર સોમનાથમાં આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ અનોખો વિરોધ નોંધાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડીની ભેટ મોકલી લઘુત્તમ વેતનની કરી માંગ. વેરાવળ ખાતે આંદોલનકારી પ્રવીણ રામના નેતૃત્વમાં ટાવર ચોક ખાતે મળી આશા વર્કર બહેનોની બેઠક. ભાવનગરમાં ફાયર કર્મચારીઓને રહેવા માટે બનતી બિલ્ડિંગમાં આવી ભ્રષ્ટાચારની ગંધ. બિલ્ડિંગની નબળી ગુણવત્તા મુદ્દે ઓડિટ રિપોર્ટમાં થયો ખુલાસો. 3 કરોડ અને 34 લાખના ખર્ચે બનતી બિલ્ડિંગ તોડી પાડવા અપાયો આદેશ. ફરી નવું બનાવશે બિલ્ડિંગ. જેલમાં બંધ ગોંડલ એમએલએના પુત્ર અંગે ભાજપ નેતાએ કરી ભવિષ્યવાણી. રાજકોટ જિલ્લા પ્રમુખે કહ્યું, એકાદ દિવસમાં ગણેશભાઈ આપણી વચ્ચે હશે. એટ્રોસિટી અને હત્યાના પ્રયાસના ગુનામાં હાલ જેલમાં બંધ છે ગણેશ જાડેજા. 18 ઓગસ્ટે દિલ્હી પહોંચશે કમર શેખ. 19 ઓગસ્ટે પોતાના હાથે બનાવેલી રાખડી વડાપ્રધાનને બાંધીને બહેનની ફરજ નિભાવશે. પેરિસથી પરત ફરેલા પદક વીરોને મળ્યા પ્રધાનમંત્રી મોદી. ઓલિમ્પિકના ખેલાડીઓએ પીએમ મોદી સાથે પોતાના અનુભવ કર્યા શેર. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર. 18 સપ્ટેમ્બરથી 3 તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી. 370ની કલમ દૂર થયા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં યોજાશે ચૂંટણી. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણીનું એલાન. હરિયાણાની તમામ સીટો પર 1 ઓક્ટોબરે મતદાન. 4 ઓક્ટોબરે બંને રાજ્યોનું જાહેર થશે પરિણામ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 18 ઓગસ્ટે અમદાવાદના અલગ અલગ કાર્યક્રમોમાં આપશે હાજરી. અમિત શાહના હસ્તે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 2 દિવસ ગુજરાતના પ્રવાસે. 2 દિવસ યોજાનારી બેઠકો અંગે આપી માહિતી. સાથે જ કોલકાતામાં બનેલી ઘટનાને લઈ સરકાર પર સાધ્યું નિશાન. કહ્યું, યુપી રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણામાં આવી ઘટના થાય તો ભાજપ વિરોધ નથી કરતી. કોલકાતામાં રેપ વિથ મર્ડરની ઘટનાને લઈ મુકુલ વાસનિકના નિવેદન પર ભાજપ નેતા યજ્ઞેશ દવેએ આપ્યો જવાબ. કહ્યું, બંગાળની ઘટનાનો કોંગ્રેસ બચાવ કરતી હોય તો તે પણ ટીએમસીના રસ્તે છે. ડિસેમ્બર અંત સુધીમાં ભાજપને મળી શકે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ. રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમ સાથે ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ. આવતીકાલે દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક યોજાશે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કોંગ્રેસની ન્યાય યાત્રા યોજાઈ. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકુર સહિત કોંગ્રેસના નેતાઓ રહ્યા હાજર. જિલ્લાના સ્થાનિક પ્રશ્નો, ખનીજ ચોરી, શ્રમિકોના મોત મામલે સ્થાનિકોએ કોંગ્રેસ નેતાઓને કરી રજૂઆત. આગામી 21-23 ઓગસ્ટ સુધી યોજાશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર. 3 દિવસના સત્રમાં સરકાર 5 મહત્વપૂર્ણ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. આ વિધેયકોને છેલ્લા કેબિનેટમાં મંજૂરી આપી દેવામાં આવી. અમદાવાદ શહેર ભાજપમાં આંતરિક વિખવાદ મામલે પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન. વાયરલ પત્ર પર કહ્યું, પત્ર લખનારનું કદાચ કોઈ કામ નહીં હોય. માણસ સાચો હોય તો અરજી કરે, નામ વગરનો પત્ર ન લખે. આવો પત્ર ધ્યાને આવશે તો પાર્ટી તપાસ કરશે. મહેસાણામાં કડી પોલીસ પર હુમલાની ઘટના બાદ પોલીસ એક્શનમાં. પોલીસે આરોપીને ઝડપી જાહેરમાં માફી મંગાવી. આરોપીએ કોન્સ્ટેબલ પર હુમલો કરી ફરાર થવાની કરી હતી કોશિશ. રાજકોટમાં અનિલ મારૂના લાંચ કેસ મામલે ભુજ પાલિકા હાથ ધરશે તપાસ. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું, અનિલ મારૂની ભરતી પ્રક્રિયા સંદર્ભે ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ કરાશે તપાસ. ભરૂચના વાગરાના ઓછણ ગામે બાઇક ચોરોની મોડસ ઓપરેન્ડી આવી સામે. સુરતથી બાઇક ચોરી કરી ભરૂચના અંતરિયાળ ગામોમાં બાઇકના સ્પેર પાર્ટસનું કરતા હતા વેચાણ. એલસીબીએ 5 બાઇક અને સ્પેર પાર્ટસ સહિત 1.19 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. નવસારીના ગણદેવીના ધનુરી ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ. મુખ્ય રસ્તા પરથી પસાર થતા દીપડાને વાહન ચાલકે કેમેરામાં કર્યો કેદ. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવાની હાથ ધરી તજવીજ.
સાવરકુંડલાના થોરડી ગામમાં સિંહ પરિવારની લટાર. સિંહ બાળ સાથે સિંહ પરિવાર નીકળ્યો શિકારની શોધમાં. વનરાજાની દોડધામનો વિડીયો વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યો. યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પાસે રીછ દેખાયો. સતત બીજા દિવસથી તળેટીમાં રીછની લટારથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. મંદિરના ચોકીદારે રીછનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હોવાની ચર્ચા. રાજસ્થાનના અલવરમાં જંગલી જાનવરોનો કહેર યથાવત. બાલા કિલ્લાના જંગલોમાં પશુ ચરાવનાર વ્યક્તિ પર વાઘે કર્યો હુમલો. યુવકને હાથ પગ અને માથા પર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયો. જન્માષ્ટમી પર્વને લઈને દ્વારકાધીશ મંદિર પ્રશાસને શરૂ કરી તૈયારીઓ. દેવસ્થાન સમિતિ દ્વારા દ્વારકાધીશ મંદિરે યોજાઈ મહત્વની બેઠક. દર્શને આવતા યાત્રિકો સરળતાથી દર્શન કરી શકે તે માટે આયોજન. મંદિર અને દર્શનાર્થીઓની સુરક્ષાને લઈને બેઠકમાં કરાઈ ચર્ચા. 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળ્યા 3 એવોર્ડ. માનસી પારેખ શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડથી સન્માનિત કરાયા. કંતારાના ઋષભ શેટ્ટીને પણ મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ. ગુલમહોર બેસ્ટ હિન્દી ફિલ્મનો ખિતાબ જીતવામાં સફળ રહી. મહેસાણામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં યુથ કન્વેન્શન યોજાયું. સાળંગપુરના સંત વક્તા ડોક્ટર જ્ઞાન નયન સ્વામીએ યુવા અને વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસ્યું. ધ પાવર ઓફ યુથના મધ્યવર્તી વિચાર સાથે યોજાયેલા સંમેલનમાં 600થી વધુ યુવક યુવતીઓ રહ્યા હાજર. ઇસરોની વધુ એક મોટી સિદ્ધિ. SSLV D3 રોકેટ અને સેટેલાઇટ લોન્ચ કર્યું. કુદરતી આફતોનું મળશે અલર્ટ. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સેટેલાઇટ કરાયું લોન્ચ. CBRNDએ ગુજરાત સરકાર સાથે કર્યા MOU. લોકોને કેમિકલ બાયોલોજીકલ રેડિયોલોજીકલ અટેકથી બચાવશે આ સિસ્ટમ. અમદાવાદમાં સિસ્ટમ કરાઈ ઇમ્પ્લાન્ટ. છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવાએ પુનિયા વાંટ મોડેલ સ્કૂલની લીધી ઓચિંતી મુલાકાત. સાંસદે મોડેલ સ્કૂલની મુલાકાત લઈ બાળકો સાથે કર્યો વાર્તાલાપ. મોડેલ સ્કૂલના ભોજનાલયના નિરીક્ષણ સાથે શિક્ષકો અને આચાર્ય સાથે પણ કરી મુલાકાત. હીરા ઉદ્યોગમાં મંદીને લઈને વેપારીઓ જશે હનુમાન દાદાના શરણે. બોટાદ જિલ્લાના વેપારીઓ જશે સાળંગપુર. હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીથી કંટાળી રત્ન કલાકારો બોટાદથી સાળંગપુર જશે. હીરા વેપારીઓ અને રત્ન કલાકારો શનિવારે બોટાદથી સાળંગપુર જશે. આશરે 3000 લોકો DJ વગાડતા જશે સાળંગપુર દાદાના દરબારમાં. હનુમાનજી દાદાને ધજા ચડાવી મંદીમાંથી મુક્તિ અપાવવા દાદાને કરાશે પ્રાર્થના. સુરત ડાયમંડ વર્કર યુનિયને નાયબ શ્રમ આયુક્ત વિભાગને આપ્યું આવેદનપત્ર. જે હીરાના કારખાનાઓ વેકેશન પાડે તે વેકેશનનો પગાર રત્નકલાકારોને ચૂકવવા માંગ કરી. રત્નકલાકારોને પગાર ન ચૂકવનાર કારખાનાના માલિકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ. વેકેશન પાડનાર હીરાના કારખાનાઓની તપાસ કરવા સ્પેશિયલ સ્ક્વોડ બનાવવા માંગ. ડીસાના લક્ષ્મીપુરા ગામે અટલવાડીનું લોકાર્પણ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરાયું લોકાર્પણ. ગામમાં સારા પ્રસંગ કે સામૂહિક પ્રસંગમાં અટલવાડીનો કરી શકાશે ઉપયોગ. શુભ પ્રસંગે પાર્ટી પ્લોટમાં કરવામાં આવતા ખોટા ખર્ચાને અંકુશમાં લાવવા નિર્ણય. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા કરાયો હતો નિર્ધાર. અટલવાડીના લોકાર્પણ પ્રસંગે જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો રહ્યા હાજર. શ્રાવણ મહિનામાં ફરાળી ડીશ 20-40 રૂપિયા મોંઘી થઈ. ખમણ, પાત્રા, પિઝા, ઢોંસા સહિતની ફરાળી ડીશના ભાવમાં વધારો. મજૂરી અને કાચા માલ સામાનની કિંમત પર અસર. શ્રાવણ મહિનામાં ફૂલના ભાવ આસમાને પહોંચ્યા. ગુલાબ અને ગલગોટાના ભાવમાં 3 ગણો વધારો. 10 દિવસ પહેલા 70-80 રૂપિયા કિલો વેચાતું ગુલાબ 200-250 રૂપિયા પહોંચ્યું. 30-40 રૂપિયા કિલો વેચાતા ગલગોટાનો ભાવ 120-150 રૂપિયા પહોંચ્યો. સુરતમાં તહેવારને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં. માવાના હોલસેલ વેપારીને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. ભાગળ વિસ્તારના માવા બજારમાં દરોડા પાડી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા. જરૂર જણાશે તો કાર્યવાહી હાથ ધરાશે. પવિત્ર રક્ષાબંધનના તહેવારને લઈને ટ્રાફિકને પહોંચી વળવા SG નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા. અલગ અલગ ડિવિઝનમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે. 17-20 ઓગસ્ટ સુધી 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરાશે. રક્ષાબંધનના તહેવારને લઈને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા. રાખડી માટે વિશેષ વોટરપ્રૂફ કવર તૈયાર કરાયા. સ્પેશિયલ ટપાલની બેગ પણ તૈયાર કરાશે. દરેક બહેનની રાખડી તેમના ભાઈ સુધી સમયસર પહોંચાડવા પોસ્ટ વિભાગના પ્રયાસ. છોટાઉદેપુર જિલ્લાના સિંગલા ગામના લોકો રસ્તાની સુવિધાથી વંચિત. પટેલ ફળિયાના લોકોને રસ્તા વગર અપાર મુશ્કેલી. એમ્બ્યુલન્સ પણ અહીં નથી આવી શકતી. શાળાએ જતા ભૂલકાઓને મહા મુસીબતે થવું પડે છે પસાર. અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ કરવી પડી જાત મહેનત. ગામ લોકોએ જંગલમાંથી પથ્થર લાવીને કામ ચલાવ રસ્તો બનાવ્યો.
ધારાસભ્યએ વિસ્તારની મુલાકાત લઈને રસ્તો બનાવવા ખાતરી આપી કહ્યું ગ્રાન્ટ મંજૂર થતાં જ રસ્તો બનાવવામાં આવશે. વર્ષોથી રસ્તાની રાહ જોતા ગામ લોકોમાં જાગી આશા. औद्योगिक नगरी वापीना रस्ता पर खाड़ा राजवरसाद में रस्ता धोवाई जता उद्योगपतियों ने हालांकि रस्ता धोवाई जता कंपनी जता कामदारों पण बनी रहा छे अकस्मात नो भोग. तंत्र की बेदरकारी थी उद्योगपतियों में नाराजगी. रस्ता धोवाया कादो कीचड़वाड़ा रस्ता थी विद्यार्थियों ने भोगवी पड़े छे. हालांकि विद्यार्थियों जीवनो जोखम खेड़ी शाळाए जवा मत. ઉત્તર પ્રદેશના અલીગઢમાં અયોધ્યા જતી વંદે ભારત ટ્રેનનું કરાયું ભવ્ય સ્વાગત. ઢોલ નગારા સાથે સ્થાનિક રાજનેતાઓએ ટ્રેનને લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન. મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર. પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ. દિલ્હીમાં સદૈવ અટલ સમાધિ સ્થાન પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. એનડીએના નેતાઓએ પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીને અર્પી શ્રદ્ધાંજલિ. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વાજપેયીની સમાધિ પર ફૂલ અર્પણ કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, જેપી નડ્ડા સહિતના આગેવાન રહ્યા હાજર. શ્રાવણ માસ નિમિત્તે ગોધરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાવડ યાત્રાનું કરાયું આયોજન. લાલબાગ મંદિરથી લઈ શહેરા મરડેશ્વર મહાદેવ મંદિર સુધી યોજાઈ કાવડ યાત્રા. ગંગા, યમુના અને નર્મદા નદીના જળ સાથે કાવડિયાઓ જોડાયા યાત્રામાં. ઉત્તરાખંડના ટિહરી ગઢવાલમાં વરસાદે સર્જી તારાજી. ભારે વરસાદના લીધે નદી નાળા રૌદ્ર રૂપે વહેતા થયા. ભૂસ્ખલનના લીધે અનેક રસ્તાઓ બંધ થયા. નદી પરના પુલ તૂટી પડતા લોકોની અવરજવરમાં ભારે હાલાકી. બિહારના ભાગલપુરમાં જળબંબાકારની સ્થિતિ. સ્થાનિકો પતરાવાળી હોડીના સહારે જોવા મળ્યા. સ્થાનિક તંત્રની મદદ ન મળતા લોકોને મુશ્કેલી. જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે હોડીમાં અવરજવર કરવા માટે મજબૂર. ઉત્તરાખંડના જોશીમઠમાં વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિ યથાવત. ચમોલીમાં સતત વરસાદથી રસ્તાની બિસ્માર હાલત. ઠેર ઠેર જમીન ધસી આવતા રસ્તા પર ભૂસ્ખલનનો કાટમાળ પથરાયો. લોકો જીવના જોખમે વાહન હંકારવા મજબૂર. ઉદયપુરમાં મેઘમહેર થતા રાજસંબંધનો બંધ ઓવરફ્લો થયો. બાઘેરીનો નાકા ડેમ સંપૂર્ણપણે ભરાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ. ડેમ ઓવરફ્લો થવાના સુંદર દ્રશ્યો કેમેરામાં થયા કેદ. 300 વધુ ગામોની પાણીની સમસ્યા થશે દૂર. આજથી ખુલ્યું માછીમારોનું વેકેશન. 2 મહિના બાદ ફરી બોટ માલિકોએ પોતાની ફિશિંગ બોટો દરિયામાં રવાના કરી. ઊંચા ડીઝલના ભાવ, દરિયામાં માછલીઓના અભાવ સહિતના કારણે માછીમારો ચિંતિત. બિહારમાં મેઘમહેર યથાવત રહેતા ગંગા નદીના જળસ્તરમાં વધારો. નવા નીર આવતા ખતરાના નિશાનાથી ઉપર ગંગા નદીનું જળસ્તર. ભક્તો અને સ્થાનિકોને નદી કિનારે ન જવા અપાઈ સૂચના. SGRFની ટીમ પણ તૈનાત કરાઈ.